જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો આપણે ઘણા ટાઈમ પહેલા જે છે એ શ્રીઅંગના માળાજીના શિંગાર આપણે ઘણા બધા જોઈ ગયેલા હતા, જેમાં આપણે માણેકના, પછી માણેક અને મોતી, પન્ના, પન્ના અને મોતી, મૂંગાના, મૂંગા અને મોતી, ફિરોઝા, ફિરોઝા અને મોતી, ગોમેદના, ગોમેદ અને મોતી, એવા આપણે ઘણી પ્રકારના આપણે જે શિંગાર જે હતા એ આપણે શ્રીઅંગના શિંગારની માળાજીનો આપણે પાંચ પાંચનો સેટ જે છે આપણે જોઈ ગયા. તો આજે આપણે ગાદીજીનો એક સૂક્ષ્મ પ્રકાર કે વધુ નહીં તો આપણે કેટલાક સો સેટ આપણે વસાઈએ, તો એવી જ રીતે જે શ્રીઅંગના શિંગારનો સેટ છે એ પ્રમાણે ગાદીજીનો સેટ પણ થઈ રહે. તો આવી રીતે નહીં તો આપણે બે વધુમાં વધુ સારા માઇલી આપણે આવી રીતે જે મણીવાળી જે વચ્ચે જે રિયલ મોતી છે તો આવી બે આપણે પન્નાની માળા કરીશું અને એક પન્નાનો હાર, જેથી કરીને જ્યારે પન્નાના શિંગાર હોય તો ત્યારે આપણે એક માળા પછી હાર અને પછી ફરીથી આપણે એક આવી રીતે એક માળા, આવી બીજી માળા, એવી રીતે માણેકની બે માળા અને હીરાનો હાર આપણે સિદ્ધ કર્યો છે. તો આપણે તમે એવી ચાહો તો એવી રીતે બે મોતીની ખાલી માળા કરી અને નીચે આવી રીતે હીરાનું પદક મૂકી શકો, એવી રીતે આના માટે પણ બે તમે એવી મોતીની માળા કરી શકો. અને ત્યારબાદ આવી રીતે આ મિલમાની માળા છે, આ મિલમાનો હાર છે, તો પન્નાનો હાર એક, એક માણેકનો હાર, એક હીરાનો હાર અને એક આ મિલમાનો હાર, અને આવી રીતે આ મિલમાની માળા છે. તો જ્યારે હવે પ્રણાલિકામાં લખ્યું હોય કે પન્નાના શિંગાર હોય, પન્નાના આભરણ ઠાકોરજીને, તો ઠાકોરજીને શ્રીઅંગ ઉપર પન્નાનો બધો શિંગાર થઈ જાય ત્યારબાદ આપણે આવી રીતે પન્નાનો ગાદીજીનો શિંગાર જે છે તો આવી રીતે સૌ પ્રથમ આપણે એક માળા ધરી પછી પન્નાનો એક હાર ધરીશું આવી રીતે. પન્નાની આપણે આવી રીતે એક માળા ધરી ત્યારબાદ આપણે પન્નાનો હાર એક ધરીશું. તો આવી રીતે પન્નાનો હાર અને તો આવી રીતે તમે ઘણા વૈષ્ણવો એવી રીતના શ્રીઅંગના માળાજીના સેટ સિદ્ધ કરાવ્યા છે. તો જેને અહીંયા લાલન બિરાજે છે તો એ લોકોને આવી રીતે ગાદી માળાનો ક્રમ પણ આવતો હોય. તો આપણે ગાદી માળાની અંદર પણ એવી જ રીતે ક્રમ જોઈ લઈએ. તો ગાદી માળાની અંદર આપણે આવી રીતે તો આવી રીતે તમે કરી અને આપણે જ્યારે પન્નાનો શિંગાર હોય ઠાકોરજીને તો આવી રીતે તમે પન્નાનો ગાદી શિંગાર આટલો કરી અને ધરી શકો છો આવી રીતે. હવે જ્યારે ઠાકોરજીને પન્ના, હીરા અને પન્નાનો શિંગાર લખ્યો હોય તો આવી જ રીતે હોય અને બહારથી પછી આપણે પ્રભુને આવી રીતે હીરાનો હાર ધરીશું. તો આવી રીતે એક પન્નાનો હાર અને પછી આવી રીતે એક હીરાનો હાર. આ હું અત્યારે એક ડેમોન્સ્ટ્રેશન માટે વિડીયો લઈ રહ્યો છું, જેથી કરીને હું પડછેને વધારે આંટી આપી નથી રહ્યો. તો આવી રીતે પછી એક આવી રીતે પન્ના અને હીરાનો શિંગાર લખ્યો હોય તો આવી રીતે, અને હજુ બહારથી એક આવી બીજી માળા રાખવી, જો વ્યવસ્થા ના હોય તો પછી તમે ગુંજા માળા પણ ધરી શકો છો. બાકી મિનિમમ આટલો શિંગાર રાખીએ તો આપણા બધા જ શિંગાર સચવાઈ રહેતા હોય છે. પછી જ્યારે મિલમાનો શિંગાર લખ્યો હોય તો આવી રીતે બધા જ હાર અને બધી જ માળાઓ. હવે આપણે આમાં જોઈ લઈએ કે માણેકનો શિંગાર, તો આવી જ રીતે આપણે આ વડું કરી. હવે માણેકમાં આપણે ડાયરેક્ટ હીરા અને માણેકનો શિંગાર જોઈએ છીએ, તો હીરા અને માણેકના શિંગારમાં આપણે પહેલાં માણેકનો હાર ધરીશું. વચ્ચે તમારી પાસે કોઈ પણ એક માળા હોય સાદી, એ માળા ધરી દો પહેલાં મોતીની કે એવી, ત્યારબાદ આવી રીતે માણેકનો હાર આવી રીતે હવે માણેકનો હાર ધર્યા બાદ માણેકની એક માળા
ત્યારબાદ આવી રીતે માણેકની માળા એક ધરાઈ જાય, એટલે હીરા માણેકનો શિંગાર છે. તો એક હાર આપણે માણેકનો ધર્યો, પછી માણેકની માળા ધરી, તો હવે આપણે હીરાનો હાર ધરીશું. તો આવી રીતે હીરાનો હાર એક આવી. હવે ત્યારબાદ ફરીથી આપણે એક માળા ફરીથી માણેકની ધરીશું. પન્નાના શિંગારમાં આપણે અંદર માળા ધરેલી હતી, એ માળા આપણે બહાર લઈ લીધી આવી રીતે માણેકના શિંગારમાં, એટલે આમાં બહારની સાઈડ આપણને માળા મળશે. તો આવી રીતે આ માણેકની માળા એક આવી રીતે આ માણેકની બીજી માળા. તો તમે આવી રીતે પણ શિંગાર કરી ઠાકોરજીને ધરાવી શકો છો. તો આટલું શું તમે રાખો. હવે જ્યારે મિલમાંનો શિંગાર લખ્યો હોય તો આવી રીતે અંદર આપણે જે માણેક પન્નાનો હાર હતો, તો આવી રીતે અંદરની સાઈડ આપણે આવી રીતે પન્નાની માળા પછી અંદરની સાઈડ જે પન્નાનો હાર હતો તે પન્નાનો હાર પણ આપણે પ્રભુને ધરાવી દઈશું આવી રીતે. તો આ જે ભારી શિંગાર, જે જન્માષ્ટમી, રાધાષ્ટમી, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ, શ્રી ગુંસાઈજીનો ઉત્સવ વગેરે જે આપણે અહીંયાના મોટા ઉત્સવો છે, અને સૌથી આપણે બહારની સાઈડ આવી રીતે મિલમાંનો હાર, જ્યારે મિલમાંના શિંગાર લખ્યા હોય ત્યારે મિલમાંના હારમાં આપણે એક જ માળા સિદ્ધ કરી છે. એમાં શું કરવાનું કે અંદરની સાઈડ જે છે એ ચાહો તો તમે બે માળા ધરી દો, કે એક માણેકની અને એક હીરાની માળા ધરી દો, અથવા તો તમે અંદર એક પન્નાની માળા ધરી પછી મિલમાંનો હાર ધરી અને બહાર તમે આપણે જે મિલમાંની માળા સિદ્ધ કરી છે તો એવી બહાર મિલમાંની માળા ધરાવી દો પ્રભુને. તો એવી રીતે મિલમાંનો શિંગાર પણ ઠાકોરજીને થઈ જાય. આવી રીતે આ લાસ્ટમાં મિલમાંની માળા. હવે આવી રીતે મિલમાંની માળા આવી જાય ત્યારબાદ ઉત્સવ હોય તો ઉત્સવના ગાદીના જે હાર આવે, ચંદ્રહાર, વલભી હાર, પવિત્રા હાર વગેરે, તો એવા બધા હાર પ્રભુને ગાદી ઉપર અંગીકાર કરાવવામાં આવતા હોય છે. એ બધા હાર આપણે આગળ જોઈ ગયા છીએ, અને લાસ્ટમાં ઠાકોરજીને ગાદીજી ઉપર કઠલો ધરવામાં આવતો હોય છે. તો લાસ્ટમાં આપણે ગાદીજી ઉપર કઠલો પ્રભુને ધરાય છે. તો આ એક ડેમોન્સ્ટ્રેશન માટે આપણે જોયું કે જેવી રીતે આપણે શ્રીઅંગના શિંગાર માળાજીને આપણે બધા જ જોઈ ગયા, તો એવી રીતે આ ગાદીજીની અંદર પણ તમે જો આટલું શું કરાવો તો અત્યારે આપણે જેટલા પણ શિંગાર આપણે જોયા એમાંથી માત્ર આપણે આવી રીતે જુઓ એક માળા પણ રહી હતી તો એ આપણે ધરવી દીધી. તો તમે જોશો તો આપણે પહેલાં હારમાં ચાર હાર જોયા, કે પન્નાનો હાર, માણેકનો હાર, હીરાનો હાર અને મિલમાંનો હાર. અને આપણે પાંચ માળા જે જોયા હતા શરૂઆતમાં જ વિડીયોમાં, કે બે પન્નાની માળા, બે માણેકની માળા અને એક મિલમાંની માળા. તો તમે આટલું શું સિદ્ધ કરો તો તમારો જ્યારે પન્નાનો શિંગાર હોય તો પન્નાનો શિંગાર પણ થઈ જાય, હીરા પન્નાનો શિંગાર હોય તો હીરા પન્નાનો શિંગાર પણ થઈ જાય, માણેક પન્નાનો શિંગાર હોય તો આવી રીતે બે હાર અને આ માળા ધરો તો માણેક પન્ના નો શિંગાર પણ સચવાઈ જાય, અને હીરા માણેકનો શિંગાર હોય તો આવી રીતે આ હીરા માણેકનો શિંગાર સચવાઈ જાય, અને મિલમાંનો શિંગાર હોય ભારી શિંગાર તો આવી રીતે તમે આખો જ શિંગાર ગાદીજી ઉપર અંગીકાર કરાવી અને આવી રીતે તમે કરી શકો છો. તો જે કોઈ પણ વૈષ્ણવને આવી રીતે ગાદીજીના હાર સિદ્ધ કરાવવા હોય તો તેઓ શ્રીજી શિંગારનો સંપર્ક કરી શકે છે. ઘણા બધા વૈષ્ણવોએ શ્રીઅંગના માળાજી સિદ્ધ કરાવ્યા છે. તો આવી જ રીતે આપણે મળતા રહીશું અને જોતા રહીશું, અથવા તો તમે જાતે પણ જો બનાવતા હોય તો તમે આવી રીતે સાહિત્ય આવું બનાવી અને ઠાકોરજીને ખૂબ સુંદર લાડ લડાવી શકો છો. તો આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, અને આપણે ફરીથી જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં મળતા રહીશું. આવી રીતે પદકો સંવારી લેવા જેથી કરીને ખૂબ સુંદર સોહાય. આપ સર્વેની જય શ્રી કૃષ્ણ.